प्रकरण 14 नैसर्गिक स्त्रोत विद्यार्थी तो वरसाद केवी रीते पड़े छे आपणे एना विशे समझीए। दिवसना समय सूर्यना किरणों ज्यारे पृथ्वी पर पड़े छे त्यारे पृथ्वी पर रहेलो जे पाणीनो भाग छे गरम थई जाय छे त्यारे खूबज वधारे मात्रामां पाणीनी बाष्प बने छे अने आ बाष्प हवामां वहे छे। पाणीनी बाष्प केटलीक मात्रामां विविध प्रकारनी जैविक क्रियाओना कारणे वातावरणमां जती रहे छे। आ हवा पण गरम थई जाय छे। गरम हवा तेनी साथे पाणीनी बाष्पने लईने ઉપરની તરફ જાય છે। જેવી હવા ઉપરની તરફ જાય છે કે તરત ફેલાય છે અથવા વિસ્તાર પામે છે અને ઠંડી પડે છે। ઠંડી હવા હોવાના લીધે હવામાં રહેલ પાણીની બાષ્પ નાના નાના પાણીના ટીમ્પાના સ્વરૂપમાં સંગનન કે સંગઠિત થાય છે। પાણીનું આ સંગનન સરળતાથી થાય છે। કોઈ કણ કેન્દ્રમાં રહીને તેની ચારેય તરફ પાણીના ટીમ્પાને જમા કરે છે। સામાન્ય રીતે હવામાં રહેલ ધૂળની રજકણ અને બીજા નિલંબિત કણ કેન્દ્રસ્થ કણના સ્વરૂપમાં કાર્ય કરે છે। એકવાર જ્યારે પાણીના ટીમ્પાનું નિર્માણ થઈ જાય છે ત્યારે તેઓ સંગઠિત હોવાને લીધે મોટા બની જાય છે। જ્યારે આ મોટા બની ગયેલા ટીમ્પાઓ વાદળમાં નિર્માણ થાય છે આ ટીમ્પા મોટા અને ભારે બની જાય છે ત્યારે તેઓ વરસાદના સ્વરૂપમાં નીચે પડે છે। ક્યારેક હવાનું તાપમાન ખૂબ જ ઓછું થઈ જાય છે ત્યારે તેઓ હિમવર્ષા અથવા કરાના સ્વરૂપમાં અવક્ષેપિત રૂપાંતરણ થાય છે। વરસાદ પવનોની ભાત કે દિશા પર આધાર રાખે છે। ભારતમાં મોટા ભાગે ભૂમિ વિસ્તારમાં વરસાદ દક્ષિણ પશ્ચિમ કે ઉત્તર પૂર્વીય વરસાદી પવનને લીધે થાય છે। આપણે આબોહવા ખાતાની સૂચનાઓ સાંભળેલી છે કે બંગાળની ખાડી પર હવાનું દબાણ ઓછું હોવાને લીધે કેટલાક વિસ્તારો કે ક્ષેત્રમાં વરસાદ થશે। વાયુનું પ્રદૂષણ એટલે કે હવાનું પ્રદૂષણ તો હવામાં હાનિકારક પદાર્થોના ઉમેરાવાથી હવાની ગુણવત્તામાં ઘટાડો થાય છે જેને હવાનું અથવા તો વાયુનું પ્રદૂષણ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો વાયુનું પ્રદૂષણ કેવી રીતે થાય છે? અશ્મિ બળતણ જેવા કે કોલસો અને પેટ્રોલિયમ પદાર્થમાં નાઇટ્રોજન અને સલ્ફરનું પ્રમાણ હોય છે। જ્યારે આ બળતણનું દહન થાય છે ત્યારે નાઇટ્રોજન અને સલ્ફર પણ તેઓની સાથે સળગે છે અને નાઇટ્રોજન અને સલ્ફરના વિવિધ ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે જે વાયુમાં ભળે છે અને વાયુની ગુણવત્તા ઘટાડે છે। આ ઉપરાંત આપણે વાત કરીએ કે અશ્મિ બળતણોનું દહન હવામાં નિલંબિત કણોની માત્રામાં પણ વધારો કરે છે। તે નિલંબિત કણો સળગ્યા વગરનો કાર્બન કણ કે પદાર્થ હોઈ શકે છે જેઓને હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે અને આ બધા પ્રદૂષકોનું વધુ પ્રમાણ વાતાવરણ ને ગુણવત્તા થી ઘટાડે છે। તો વિદ્યાર્થી મિત્રો અશ્મિ બળતણોનું જે દહન થવાથી સળગ્યા વગરના કાર્બન કણો હવામાં નિલંબિત રહે છે અને આ નિલંબિત કણોની માત્રામાં વધારો થવાથી જે વાતાવરણ છે એ પ્રદૂષિત થાય છે। અશ્મિ બળતણોનું દહન હવામાં નિલંબિત કણોની માત્રામાં પણ વધારો કરે છે। તે નિલંબિત કણો સળગ્યા વગરનો કાર્બન કણ કે પદાર્થ હોઈ શકે છે જેઓને હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે। ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આ જે હાઇડ્રોકાર્બન પદાર્થોના જે સળગ્યા વગરના કાર્બન કણો છે એ નિલંબિત કણોના સ્વરૂપે હવામાનમાં ઉમેરાય છે જેથી હવાની ગુણવત્તા ઘટે છે। વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ હવાના પ્રદૂષણની હાનિકારક અસર। વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજન અને સલ્ફર જ્યારે સળગે છે ત્યારે નાઇટ્રોજન અને સલ્ફરના વિવિધ ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે। આ વાયુને શ્વાસના રૂપમાં લેવા નુકસાનકારક છે જેમ કે
કેન્સર, હૃદયરોગ, એલર્જી જેવા રોગો થવાની સંભાવના રહે છે. વરસાદના પાણીમાં આ ઓક્સાઇડ ભળવાના કારણે એસિડ વર્ષા સ્વરૂપે એ નીચે આવે છે. આ એસિડ વર્ષા જળાશયના જીવો તેમજ આપણી ચામડીને નુકસાન કરતા હોય છે. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, જ્યારે હાઇડ્રોકાર્બનના જે નિલંબિત કણો છે કે હવા સાથે ભળે છે તો હવાને દૂધળું બનાવે છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં પાણી સાથે આ નિલંબિત કણો ભળવાથી ધુમ્મસ જેવું વાતાવરણ પેદા કરે છે. વિદ્યાર્થી મિત્રો, જે અશ્મિ બળતણો એટલે કે વાહનોના ધુમાડાઓ, ફેક્ટરીઓના ધુમાડો, કારખાનાઓના ધુમાડોના કારણે વાયુ પ્રદૂષિત થાય છે, એનું એક તાજું ઉદાહરણ છે તાજમહેલ. તાજમહેલની ચમક ઝોંકી પડી છે એનું મુખ્ય કારણ છે એની આજુબાજુ રહેલા ઔદ્યોગિક ક્ષેત્રો. આ ઉપરાંત દિલ્હીમાં પણ આપણે જોઈએ છીએ કે ઇવન ઓડ એટલે કે વારા ફરતી સાધનો લઈ જવાની મંજૂરી આપવામાં આવે છે, કારણ કે તેઓ પ્રદૂષણનું પ્રમાણ વધુ છે.